બધા જ મિત્રોને નમસ્કાર. આપ બધાનું એજ્યુકેશન ફંડા ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપ બધાને જણાવવાનું કે આજે હું વાત કરવાનો છું કે તમામ ગવર્મેન્ટ એક્ઝામમાં પૂછાતા સામાન્ય જ્ઞાન પ્રશ્નો વિશેની. તો તમને આ વિડીયો ગમે તો અમારા વિડીયોને જરૂર લાઇક કરજો અને એવું લાગે તો તમારા મિત્રોને શેર કરજો. તો આ વિડીયોને ચાલુ કરતાં હું પહેલાં એવું કહેવા માગી કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો અને તેની બાજુમાં આવેલા બેલ આઇકન ઉપર ક્લિક કરજો જેથી અમારા આવનારા પ્રથમ વિડીયો તમને મળી શકે. તો આ વિડીયોને ચાલુ કરીએ છીએ. રાંધણ ગેસ LPGમાં કયો વાયુ હોય છે? તો તેમાં જવાબ આવે છે કે હાઇડ્રોકાર્બન વાયુઓનું મિશ્રણ. નીચેનામાંથી કઈ ધાતુ લોખંડ જેટલી મજબૂત હોવા છતાં વજનમાં તેનાથી હલકી હોય છે? તો તેમાં જવાબ આવે છે કે ટિટેનિયમ. હવાની ગતિ માપવા માટે કયું સાધન વપરાય છે? તો તેમાં જવાબ આવે છે કે એનેમોમીટર. કોને જીવવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ આવે છે કે એરિસ્ટોટલ. કયું તત્વ સૌથી વધારે રાસાયણિક સંયોજન બનાવે છે? તો તેમાં જવાબ આવે છે કે કાર્બન. કાસ સાથે કઈ ધાતુ જોડાઈ શકે છે? તો તેમાં જવાબ આવે છે કે પ્લેટિનિયમ. પોલિયો સેના દ્વારા થાય છે? તો તેમાં જવાબ આવે છે કે વાયરસ. કયા વિટામિનની ખામીને લીધે બેરી બેરી રોગ થાય છે? તો તેમાં જવાબ આવે છે કે વિટામિન બી. પોલિયોની રસીની શોધ કોણે કરી હતી? તો તેમાં જવાબ આવશે કે ટોરેસલીએ. બેરામીટરની શોધ કોણે કરી હતી? તો તેમાં જવાબ આવશે કે થોમસ આલ્વા એડિસન. ગુરુત્વાકર્ષણના નિયમોનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો તેમાં જવાબ આવશે કે આઇઝેક ન્યૂટન. ચંદ્ર ઉપર પગ મૂકનાર પ્રથમ માનવી કોણ હતો? તો તેમાં જવાબ આવશે કે નીલ આર્મસ્ટ્રોંગ. જળમાર્ગે પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર પ્રથમ વ્યક્તિ કોણ હતી? તો તેમાં જવાબ આવશે કે મેંગલન. ભૂમિતિ એટલે જ્યોમેટ્રીના જનક કોને કહે છે? તો તેમાં જવાબ આવશે કે યુક્લિડ. આકાશનો રંગ વાદળી દેખાવાનું કારણ શું છે? તો તેમાં જવાબ આવશે કે ચારે બાજુ પ્રકાશ વહેંચાઈ જાય છે. સપાટી પરનું વસ્તુ જોવા માટે સબમરીનમાં કયું સાધન વપરાય છે? તો તેમાં જવાબ આવશે કે પેરિસ્કોપ. કલર ટીવીમાં મુખ્ય કયા રંગ 3 રંગો વપરાય છે? તો તેમાં જવાબ આવશે કે લાલ, લીલો અને વાદળી. સામાન્ય માનવીનું બ્લડ પ્રેશર કેટલું હોય છે? તો તેમાં જવાબ આવશે કે 120 થી 80 મિમી. ઇન્સ્યુલિનની સારવાર કયા રોગના રોગોને આપવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે કે ડાયાબિટીસ, મધુપ્રમેય. દાંત અને હાડકા કયા રાસાયણિક પદાર્થના બનેલા હોય છે? તો તેમાં જવાબ આવશે કે કેલ્શિયમ. ડિપ્થેરિયા શરીરના કયા ભાગને થતો રોગ છે? તો તેમાં જવાબ આવશે કે ગળું. જ્યાં વાતાવરણ ન હોય ત્યાં આકાશનો રંગ કેવો હોય છે? તો તેનો જવાબ આવશે કે કાળો. સૂર્યના કયા કિરણોને કારણે માણસની ચામડી કાળી પડી જાય છે? તો તેમાં જવાબ આવે છે કે અલ્ટ્રાવાયોલેટ રે. ભોપાલ ગેસ દુર્ઘટના કયા ઝેરી વાયુના કારણે થઈ હતી? તો તેમાં જવાબ આવશે કે મિથાઇલ આઇસોસાયનાઇટ. કયા ઉષ્ણ તાપમાને ઉપર ફેરેનિટ અને સેલ્સિયસ એકસરખો આંક બતાવે છે? તો તેમાં જવાબ આવશે કે -40 ડિગ્રી. કયા તરંગોની આવૃત્તિ સૌથી વધારે હોય છે? તો તેમાં જવાબ આવશે કે ગામા કિરણ. માનવ રક્તમાં પાણીનું પ્રમાણ કેટલા ટકા હોય છે? તો તેમાં જવાબ આવશે 91%. ઉદરપટલ શરીરની કઈ ક્રિયામાં મદદ કરે છે? તો તેમાં જવાબ આવશે કે શ્વસન ક્રિયા. વરસાદના પાણીમાં કયું વિટામિન હોય છે? તો તેમાં જવાબ આવશે કે વિટામિન B12. કયો વાયુ વૃક્ષનો ખોરાક છે? તો તેમાં જવાબ આવશે કે કાર્બન ડાયોક્સાઇડ. લોગ ટેબલની શોધ કોણે કરી હતી? તો તેમાં જવાબ આવશે કે જોન નેપિયર. વનસ્પતિ ઘીના નિર્માણમાં કયો વાયુ વપરાય છે? તો તેમાં જવાબ આવશે કે હાઇડ્રોજન. દૂધની ઘનતા માપવાના સાધનને શું કહે છે? તો તેમાં જવાબ આવશે કે લેક્ટોમીટર. ફાઉન્ટન પેનની શોધ કોણે કરી? તો તેમાં જવાબ આવશે કે એલી વોટમેન. રિવોલ્વરની શોધ કોણે કરી? તો તેમાં જવાબ આવશે કે સેમ્યુઅલ કોર. ફ્રીજની શોધ કોણે કરી? તો તેમાં જવાબ આવશે કે પર્કિન્સ. માણસના મૃત્યુ પછી કેટલા સમયની અંદર તેના
તેની આંખો નેત્રદાન માટે કાઢી લેવી જોઈએ? તો તેમાં જવાબ આવશે કે 6 કલાક. ઔષધ વિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે કે હિપોક્રિટસ. હાઇડ્રોજન બોમ્બના પિતા કોને કહેવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે કે એડવર્ડ ટેલર. લિફ્ટની શોધ કોણે કરી હતી? તો તેમાં જવાબ આવશે કે ઇઝી ઓટિસ. ટ્રાન્ઝિસ્ટર રેડિયોમાં આંતરિક એન્ટેના શેનું બનેલું હોય છે? તો તેમાં જવાબ આવશે કે ફેરોક્રોમ. સોડા વોટર બનાવવા કયો વાયુ વપરાય છે? તો તેમાં જવાબ આવશે કે CO2, કાર્બન ડાયોક્સાઇડ. કઈ સંખ્યા ભૂસ્થિર ઉપગ્રહની ઊંચાઈ દર્શાવે છે? તો તેમાં જવાબ આવશે કે 36,000 કિલોમીટર. કયા વાયુનું કયું આવરણ સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ વિકિરણ શોષી લે છે? તો તેમાં જવાબ આવશે કે ઓઝોન. 1 માઇક્રોન એટલે કેટલા મિલીમીટર થાય છે? તો તેમાં જવાબ આવશે કે 0.001 મિમી એટલે 0.001 મિમી. કયો ભૌતિક ગુણધર્મ પદાર્થ ઘન, પ્રવાહી કે વાયુ છે તે નક્કી કરવા લાગુ પડે છે? તો તેમાં જવાબ આવશે કે અણુની ગતિ. નીચેનામાંથી કઈ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા નથી? તો તેમાં જવાબ આવશે કે પાણીનું વરાળમાં રૂપાંતર. મનુષ્યના શરીરના તાપમાનનું નિયંત્રણ કઈ ગ્રંથિ કરે છે? તો તેમાં જવાબ આવશે કે હાઇપોથેલેમસ. વિશ્વનો સૌપ્રથમ સંદેશા વ્યવહાર માટેનો ઉપગ્રહ કયો હતો? તો તેમાં જવાબ આવશે કે ટેલસ્ટાર 1. સૂર્યના કિરણ દ્વારા આપવામાં આવતી સારવારને શું કહે છે? તો તેમાં જવાબ આવશે કે હિલિયોગ્રાફી. કેલિડોસ્કોપમાં કયો સિદ્ધાંત કાર્ય કરે છે? તો તેમાં જવાબ આવશે કે ગુણક પ્રતિબિંબ. દૂધના સફેદ દેખાવા પાછળ કયો પદાર્થ જવાબદાર છે? તો તેમાં જવાબ આવશે કે કેસિન. કાંદા અને સૂકા મેવામાં કયું તત્વ હોય છે? તો તેમાં જવાબ આવશે કે સલ્ફર. કયો વાયુ લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે? તો તેમાં જવાબ આવશે કે નાઇટ્રસ ઓક્સાઇડ. લીંબુમાં કયો એસિડ રહેલો હોય છે? તો તેમાં જવાબ આવશે કે સાઇટ્રિક એસિડ. મચ્છરને ભગાડવા માટેની મેટમાં કયું રસાયણ રહેલું હોય છે? તો તેમાં જવાબ આવશે કે પાયરેથ્રિન. બાળકોના રોગના અભ્યાસની તબીબી શાખાને શું કહે છે? તો તેમાં જવાબ આવશે કે પીડિયાટ્રિક. રામન ઇફેક્ટ શોધનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો તેમાં જવાબ આવશે કે ચંદ્રશેખર વેક્ટર રામન. ફ્લોરોસિન સાને લગતો રોગ છે? તો તેમાં જવાબ આવશે કે ફેફસાનો રોગ. પેરાથાઇરોઇડ ગ્રંથિમાં પેદા થતો પેરાથોર્મોન અંતઃસ્ત્રાવનું કાર્ય શું છે? તો તેમાં જવાબ આવશે કે લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ વધારવું. મૂત્રપિંડમાં થતી પથરી કયા પદાર્થની બનેલી હોય છે? તો તેમાં જવાબ આવશે કે કેલ્શિયમ ઓક્ઝોલેટ. વાળનો કાળો રંગ કયા રંગને કણોને આભારી છે? તો તેમાં જવાબ આવશે કે મેલેનિન. હૃદયને કઈ ધમનીઓ લોહી પહોંચાડે છે? તો તેમાં જવાબ આવશે કે ફૂફૂસ ધમની. કયા વૈજ્ઞાનિકે આનુવંશિકતાના પિતા કહેવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે કે જ્યોર્જ જ્હોન મેન્ડલ. નીલ આર્મસ્ટ્રોંગની સાથે યાનમાં અન્ય કયા 2 અવકાશીય આત્રી હતા? તો તેમાં જવાબ આવશે કે બજ એલ્ડ્રિન અને માઇકલ કોલિન્સ. કોલોડિયન કેમિસ્ટ્રીના પિતા તરીકે કયા રસાયણશાસ્ત્રીના જાણીતા છે? તો તેમાં જવાબ આવશે કે થોમસ ગ્રેહામ. આધુનિક રસાયણશાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે? તો તેમાં જવાબ આવશે કે રોબર્ટ બોયલ. આધુનિક રોકેટ વિદ્યાના પિતા તરીકે કોણ જાણીતું છે? તો તેમાં જવાબ આવશે કે રોબર્ટ એચ ગોડાળ. ઇલેક્ટ્રિસિટીના પિતા તરીકે કોણ જાણીતું છે? તો તેમાં જવાબ આવશે કે બેન્જામિન ફ્રેન્કલિન. વિજ્ઞાનની કઈ શાખામાં સ્વર અને ધ્વનિનો અભ્યાસ કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે કે ફોનેસ્ટિક. કયું ડાયનોસોર પ્રાણી માંસાહારી હતું? તો તેમાં જવાબ આવશે કે ટાયરેનોસોરસ. ગ્રીન હાઉસ ઇફેક્ટ કયા વાયુના કારણે જોવા મળે છે? તો તેમાં જવાબ આવશે કે કાર્બન ડાયોક્સાઇડ. ડોપલર ઇફેક્ટ કયા ક્ષેત્રમાં જોવા મળે છે? તો તેમાં જવાબ આવશે કે ધ્વનિ અને પ્રકાશ. હૃદયની ધડકનોને લયબદ્ધ રાખવા માટે કયા તત્વ મુખ્ય ભાગ ભજવે છે? તો તેમાં જવાબ આવશે કે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ. વિટામિન B12માં કયું તત્વ હોય છે?
તો તેમાં જવાબ આવે છે કે કોબાલ્ટ. ચોળનો વૃદ્ધિ દર ક્યાં યંત્ર વડે જાણી શકાય છે? તો તેમાં જવાબ આવે છે કે ક્રેસ્કોગ્રાફ. ભારતની મિસાઇલ ટેકનોલોજીના પિતા કોણ ગણાય છે? તો તેમાં જવાબ આવશે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. ફાસ્ટ બીડર રિએક્ટરમાં કયો પદાર્થ બળતણ તરીકે વાપરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે કે યુરેનિયમ, પ્લુટોનિયમ અને કાર્બાઇડ. ગ્રહોની ગતિના નિયમો કોણે આપ્યા હતા? તો તેમાં જવાબ આવશે કે યોહાનિસ કેપ્લર. ઇન્ટરનેટમાં વપરાતો WWW એટલે WWW નો શબ્દનો અર્થ શું છે? તો તેમાં જવાબ આવે છે કે તેનું ફૂલ ફોર્મ છે કે વર્લ્ડ વાઇડ વેબ. તમામ મિત્રોને ધન્યવાદ કે અમારા આ પૂરા વિડીયોને જોવા માટે.